जो अपने एक प्रमाणे दसमो प्रश्न दसमो दाखलो तो x बराबर आ आप लिखे y आ आप लिखो तो डिवाइड बाय dx हो तो आई x ध्यान रख जो पहला थीटा प्रत्यय विकलन करवानो dx बाय d थीटा cos नु माइनस साइन थाय cos नु माइनस साइन अनुपति क्यू હવે આ ગુણાકારનો નિયમ લાગે જો ગુણાકારનો નિયમ પહેલું m નું m sin નું cos + sin m નું m θ નું cos આ ગુણાકારનો નિયમ ફરીથી સમજો cos નું - sin આ ગુણાકારમાં છે પહેલું m નું m બીજાનું વિકલન પછી બીજું m નું m પહેલાનું વિકલન આ - sin θ + θ cos θ + sin θ साइन साइन किया ए थीटा कोस थीटा आ साइन साइन किया એટલે ए थीटा कोस थीटा छेद में આવવાનું છે એટલે નોટ ઇક્વલ ટુ 0 હવે y બરાબર એ આનું થીટા પ્રત્યે વિકલન કરતા સાઈન નું કોસ અહીં ગુણાકારનો નિયમ પહેલું m નું m બીજાનું વિકલન cos નું માઇનસ સાઈન પ્લસ cos m નું m આનું થીટા નું પણ માઇનસ થીટા સાઈન થીટા પ્લસ cos થીટા હવે કૌંસ છોડી નાખીએ આ પ્લસ ને આ માઇનસ cos cos ગયા એટલે કે a થીટા સાઈન હવે ડિવાઇડ બાય dx શોધવાનો डीवाई बाय डी थीटा अपन डीएक्स बाय डी थीटा डीवाई बाय डी थीटा એટલે એ થીટા સાઈન થીટા ડીએક્સ બાય ડી થીટા એટલે એ થીટા કોસ થીટા આ એ થીટા નીકળી ગયા સાઈન અપન કોસ એટલે ટેન આ ડીવાઈ બાય ડીએક્સ બસ અહીં જ આ કરું છું હવે હું નોંધમાં લખું છું આગળનું સ્ટેજ અહીં નોંધ ધારો કે આવું પૂછે આ ડીવાઈ બાય ડીએક્સ તો આપણે શોધ્યું ટેન થીટા પણ હજી x વિશે વિકલન કે આગળના સ્વાધ્યાયમાં આવશે તો d2y / dx2 tan નું sec2 θ થાય પણ θ નું dθ / dx x પ્રત્યય છે લખવું પડે આ sec2 θ dθ / dx એટલે આ લીધું આ dx / dθ છે તો આનું વ્યસ્ત 1 / a θ આ cos ઉપર જાય એટલે sec થાય तो 1 अपॉन ए थीटा सेक क्यूब थीटा अनुवाद आपलो कॉमन स्वाध्याय में स्वाध्याय 5 कॉमन स्वाध्याय में आउ आपेलू हो तो डी स्क्वायर वाई अपॉन डी एक्स स्क्वायर सो दो એટલે આ જવાબ આવે આ જુઓ x અને y આવા આપ્યા હોય તો સાબિત કરો કે dy / dx બરાબર - y / x તો ધ્યાન રાખજો पहला आपने x ने y नो गुणाकार करिए x इतने a रेस टू साइन इन्वर्स t y इतने a रेस टू कोस इन्वर्स t अब ये नो गुणाकार करो आ वर्गमूल में आ आधार सरको है इतने घातनी बात का सर्वाधिक है साइन इन्वर्स वत्ता कोस इन्वर्स घातनो सर्वाधिक આ કોટી વિધેયનું સૂત્ર છે π/2 sin ઇન્વર્સ / cos ઇન્વર્સ = π/2 આવું આવે હવે આનું x વિશે વિકલન કરતા પહેલું m નું m બીજાનું વિકલન પ્લસ બીજું m નું m આ y અને પહેલાનું વર્ગ x નું વર્ગ આ અચળ કહેવાય 0 થાય આ અચળ છે કે x નથી એટલે અચળ કહેવાય એનું વિકલન 0 આ સામે જાય માઇનસ y તો dy / dx બરાબર માઇનસ y / x બસ પૂરું સાબિત કરો કે dy / dx બરાબર માઇનસ y / x બસ આટલું તમારે કરવાનું ફરીથી સમજો આપણે x ને y નો ગુણાકાર આ x ને y આ આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કર્યો આના બરાબર π / 2 આખું અચળ કહેવાય ગુણાકારનો નિયમ પહેલું m નું m બીજાનું વિકલન બીજું એમ નું એમ પહેલાનું હોય આ ચળનું 0 આના ઉપર હિસાબ કોઈને આગળની રીતે કરવું હોય
तो x बराबर e रेस टू साइन इनवर्स t, आनु t प्रत्यय विकलन करता dx by dt रूट नु 1 अपन 2 रूट आ रूट नु थियो आ रूट नु थियो એટલે આનો પ્રતિક હવે a रेस टू नु a रेस टू साइन इनवर्स t इनटू log a a रेस टू x नु आ થાય હવજી સાઈન ઇન્વર્સ t નું બાકી આ અડધું દી ઉડી જાય અડધું નીકળી જાય એટલે અડધું વધ્યા બાય 2 આ log a સાઈન ઇન્વર્સ નું 1 અપન 1 માઈનસ t સ્ક્વેર આ dx by dt આવ્યું હવે એ જ પ્રમાણે dy by dt શોધવાનું आनु t प्रत्यय विकलन करता रूट नु 1 अपन 2 रूट आ रूट नु थियो हजी आ आनु बाकी a रेस टू नु a नु a log a आ तो a रेस टू नु थियो हजी cos इनवर्स नु बाकी आ अर्धु निकली जाए આ રૂટ છે આખું છે એટલે અડધું નીકળે એટલે ઉપર રૂટ વધે આ બાય 2 તો છે આ લોગ એ છે અને આ કોસ ઇન્વર્સ નું માઈનસ 1 અપન 1 માઈનસ t સ્ક્વેર હવે આ બે નું ભાગાકાર ડાયરેક્ટ dy / dx સીધું લખું છું dy / dt / dx / dt ધ્યાન રાખજો હવે આ ભાગ્યા આ કરું આ ભાગ્યા तो जो बद्दु उड़ी जाए से आखे आपको स्टेप निकली जाए बे आपको स्टेप ने बे निकली जाए तो एक तो माइनस निशानी वजह आयु बच्चे ऊपर a रेस टू कोस इनवर्स t नीचे a रेस टू साइन इनवर्स t इतने के आ तो y छे आ x छे a रेस टू कोस इनवर्स t इतने y छे अने आ x इतने माइनस y बाय x પણ આ રીતે કરવાની જરૂર નથી તમારે આ રીતે જ કરવાનું છે આ તો ખાલી તમને બતાવ આ રીતે કરવાનું છે પહેલા x ને y નો ગુણાકાર આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો આ π/2 આનું વિકલન કર્યું એટલે સીધું આવી જાય એટલે તમારે આ કરવાનું છે આ જો dy / dx જો 36 નું ઉદાહરણ અહીં x બરાબર a थीटा प्लस साइन थीटा अनु थीटा प्रत्यय विकलन करता थीटा नु 1 था साइन नु cos था आ छेद में आवानु छे के नॉट इक्वल टू 0 लिखियो ए ज रीते y अनु थीटा प्रत्यय विकलन करता a गुणाकार में m नु m एकलो अचल 0 था cos नु माइनस साइन था એટલે કે a sin theta હવે dy by dx dy by d theta upon dx by d theta dy by d theta એટલે sin theta upon a 1 plus cos theta a નીકળી ગયું આનું સૂત્ર છે આ 2 cos square 1 प्लस कोस એટલે 2 cos स्क्वायर આ 2 અને 1 cos નીકળી ગયું એટલે sin / cos એટલે 10 આ dy / dx tan θ / 2 ધ્યાન રાખજો